राज्यना वोर्ड नंबर 9 માં આવેલ સત્યમ શિવમ વિસ્તારમાં છેલ્લા 6 મહિનાથી પીવાનું પાણી લોકોને મળતું નથી। લોકો પીવાના પાણી માટે દૂર દૂર સુધી ભટકી રહ્યા છે, ત્યારે પાલિકા તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર કોઈ પણ નિરાકરણ ન લાવતું હોવાનું સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો। राज्य सरकार की नल से जल योजना धोराजी में सुरसूरियो थई रह्यो छे। सरकार द्वारा छेवाड़ा मानवी सुधी पीवानुं पाणी मळी रहे तेवा दावाओ करवामां आवी रह्या छे, परंतु आवा दावा धोराजी वोर्ड नंबर 9 विस्तार में पोकळ साबित थई रह्या छे। अहींना स्थानिकोने छेल्ला 6 महीनाथी पीवानुं पाणी मळतुं नथी, जेने लईने विस्तार की महिलाएं पालिका तंत्र विरुद्ध सूत्रोच्चार करी चीफ ऑफिसर ने आवेदन पत्र आपी एमनो रोष व्यक्त कर्यो हतो। वोर्ड नंबर 9 विस्तार की महिला कहवुं छे के अहीं नगरपालिका द्वारा पीवाना पाणीनी पाइपलाइन में फोर्स थी पाणी नथी आवतुं, तेमज पालिका द्वारा जे पाणी आपवामां आवे छे ते 8 दिवस आवे छे, जेथी आ विस्तार में रहता लोको पाणी माटे वलखा मारी रह्या छे। धोराजी नगरपालिकाना चीफ ऑफिसरना जणाव्या मुजब धोराजीना कोईपण विस्तार में पाणीनी समस्या हशे तेनुं निराकरण लावा माटे स्टाफ ने सूचना आपी देवामां आवी छे अने आ विस्तारनी पण फरियाद मळी छे, जेनुं तात्कालिक निराकरण लावामां आवशे अने ते ज विस्तारमां तात्कालिक रिपेर करी आपवामां आवशे अने पाणीनी समस्यानुं निराकरण लावा माटे पालिका तंत्र सज्ज छे तेवुं जणाव्युं हतुं। હજી આમ રિપીટ કરવાનું છે। હું નીલમ કથેરિયા છું, વોર્ડ નંબર 9માંથી આવું છું, સત્યમ શિવમ સુંદરમવાડી ગલી। અમે અત્યારે પાણીનો રોષ વ્યક્ત કરવા માટે અહીં આવ્યા છીએ, અરજી લખાવેલી છે અને ફોન કરીને પણ અરજી લખાવેલી છે કે પાણી ફોર્સથી આવતું નથી, પણ એનો કોઈ પણ ઉકેલ આવ્યો નથી। ફોન પર અરજી લખાવી એને પણ 2-3 મહિના થઈ ચૂક્યા છે, તેમ છતાં પાણી ફોર્સથી આવતું નથી અને 8-8 દિવસે અત્યારે ખાસ ઉનાળામાં જરૂર હોય ત્યારે જ પાણી પૂરું પાડવામાં આવતું નથી। વોર્ડ નંબર 9ના હીરપરાવાડીના બૈરાઓ આજે એમની રજૂઆત લઈને આવેલા કે ત્યાં સત્યમ સુંદરમ શિવમવાડી શહેરી મંડાણવાડી શહેરી છે, ત્યાં પાણી ઓછા ફોર્સથી મળે છે। એ રજૂઆત ધ્યાને લઈ અને ત્યાં વાલ મૂકવાની જરૂરિયાત ઊભી થઈ છે, કારણ કે આ જે વીરપરાવાડી વોર્ડ નંબર 9 વિસ્તાર છે તે મોસ્ટ ડેવલપ્ડ વિસ્તાર છે અને ત્યાં વસ્તી છે એ વધી રહી છે। મીન્સ વસ્તી વધવાને કારણે કનેક્શનો વધવાથી પાણી અપૂરતા પ્રમાણમાં મળી રહ્યું છે, એવી રજૂઆતોને ધ્યાને લઈ અને નગરપાલિકા દ્વારા વાલની ખરીદી કરી લેવામાં આવેલી છે અને આજરોજ વાલ પણ ફિટ કરવાની કામગીરી ચાલુ થઈ જવાની છે। 2 દિવસમાં વાલ ફિટ થઈ જશે અને ત્યારબાદ જે વિસ્તારની ફરિયાદો અત્રે મળેલી છે। હરેશ ભાલિયા, લાઈવ ગુજરાત ન્યૂઝ, જેતપુર।